નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તેમજ 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આજે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ પણ જામ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે સાંભરકાંઠાના પોશીનામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે જ અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી છે કે જુલાઈના પ્રથમ 2 સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ડાંગ અને વલસાડના ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાવાની છે. આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં શું કહ્યું તે પણ સાંભળીએ. વરસાદ હજુ ગયો નથી, કેટલાક ભાગમાં વરસાદ થયો છે, હજુ પણ ભારે થી ભારે વરસાદના સંજોગો છે. આવા ડાંગ વલસાડમાં ભારે થી ભારે વરસાદ થશે. સુરત ભરૂચથી માંડીને છેક પશ્ચિમ ઘાટમાં વરસાદનું મુશળધાર વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. અમરેલી બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ કઠેર 29માં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સમી, હારી વગેરે ભાગોમાં પણ વરસાદ હળવા મધ્યમને ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ગોરકા, ચંદુકા, વિરમગામ, સાણંદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ગયો નથી અને જુલાઈના પહેલી બીજી ત્રીજી જુલાઈમાં આવા ડાંગ વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ આવી શકે છે અને આ અરસામાં સુરત, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જુલાઈના બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદ આવા ડાંગના વલસાડમાં થવાની શક્યતા રહેશે. રથયાત્રામાં જુલાઈમાં પુનર્વસુ નક્ષત્રમાં રથયાત્રા આવે છે. તારીખ 7, 8 અને 9માં રથયાત્રાના ભાગોમાં પણ 7-8 વરસાદ થવાની શક્યતા રહેશે. સમી સાંજે સુરત કાળા વાદળામાં આવશે. 11મી તારીખે જો નિશાની વીજળી થશે સરપાક અને સફેદ તો ભારે વરસાદ થશે. એટલે આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ અને જુલાઈના બીજા સપ્તાહમાં પણ વરસાદના યોગ છે. એટલે રથયાત્રામાં લગભગ રાજ્યના ઘણા ભાગોમાં, સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.